નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત પ્રોગ્રામ મિસ યુ નવરાત્રીમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય, અને દર વખતની જેમ આજે પણ આપણે આ પ્રોગ્રામ અંતર્ગત એક પ્રતિભાશાળી વ્યક્તિની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. આજે આપણે જે વ્યક્તિને મળીશું તે મૂળ અમદાવાદના અને કચ્છના જમાઈ એવા સંદીપભાઈ બારોટ છે. તો સૌપ્રથમ તો સંદીપભાઈ, તમારું ચંચળ ન્યૂઝના ખાસ પ્રોગ્રામ મિસ યુ નવરાત્રીમાં સ્વાગત છે. નમસ્કાર, જય મિત્ર. સંદીપભાઈ બારોટ એ ફોક સિંગર અને ભજનિક છે. તો ચલો મળીએ આજે સંદીપભાઈ બારોટ વિશે, તેમની વાતો જાણીએ. તો સંદીપભાઈ, સૌપ્રથમ તો લોકડાઉન ચાલી રહ્યું છે, તો શું કર્યું લોકડાઉનમાં? લોકડાઉનમાં બેન, દરેક કલાકારોની અત્યારે એટલી કફોડી હાલત છે, દરેકને ખ્યાલ છે અત્યારે. પણ લોકડાઉનને બીજી રીતે, બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો અમને રિયાઝ કરવાનો બહુ સારો એવો સમય મળી ગયો છે. એટલે લોકડાઉનમાં ભરપૂર રિયાઝ કર્યો છે અત્યારે, જેનું બેનિફિટ જ્યારે કાર્યક્રમો સરકાર શ્રી તરફથી ચાલુ કરવામાં આવશે ત્યારે અમને ઘણા એનો બેનિફિટ મળશે. શું કર્યું બીજું લોકડાઉનમાં તમે? લોકડાઉનમાં ઘરમાં મદદ કરી છે, બધા ઘરના સભ્યોને, મા બાપની સેવા કરી. અને ઘણો મોટો તો બેનિફિટ એ છે કે અમારા કાર્યક્રમની વ્યસ્તતા એટલી બધી હોય કે ગમે ત્યાં અમે આખા ગુજરાતમાં ફરતા હોઈએ, પણ આ સમય દરમિયાન મા બાપ સાથે રહેવા મળ્યું એ બહુ મોટો અમારા માટે સૌભાગ્યની વાત કહેવાય લોકડાઉનમાં. લોકડાઉનનો સૌથી મોટો બેનિફિટ એ રહ્યો કે માતા પિતાની સેવા કરવાનો મોકો મળ્યો. તો સંદીપભાઈ, દર વર્ષે નવરાત્રી થાય છે, તમે ઘણી બધી તૈયારી કરતા હશો. આ વખતે નવરાત્રી નથી થવાની, જેમ કે ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર આ વખતે નવરાત્રીમાં જે પણ ગીત વાગશે તે રેકોર્ડેડ હશે. તો તમે દર વખતે નવરાત્રીમાં શું તૈયારીઓ કરો છો અને આ વખતે તમને કેવું લાગી રહ્યું છે? આ વખતે તો બેન, હવે એમ છે કે નવરાત્રીનો અત્યારે જે માહોલ, અત્યારે જે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, તો સાચું કહેવા જઈએ તો અત્યારે અમને રાતના નીંદર પણ નથી આવતી. અને નવરાત્રીનો માહોલ એટલે અમારા માટે તો આખા વર્ષની તૈયારીઓ, નવરાત્રીમાં છેલ્લા જે અઠવાડિયું બાકી હોય ને ત્યારે તો અમારી એક એક મિનિટો ગણાતી હોય છે. પણ હવે આ વખતે સરકાર શ્રી તરફથી કંઈ આદેશ છે નહીં નવરાત્રી કરવાના, એટલે બહુ કપરો સમય લાગે છે. અને દરેક કલાકાર આનો ખૂબ તકલીફમાં છે, બધી આ સમય પણ બહુ આકરો હાલે છે. અને કલાકારોને આમે પણ તકલીફ છે છેલ્લા 6-7 મહિનાથી, અને એમાં નવરાત્રી નજીક આવી એટલે કલાકારોને તો બહુ અંદરથી એમનો જીવ વળતો હશે કલાકારોને. કશો વાંધો નહીં સંદીપભાઈ, આ વખતે નવરાત્રી નથી કરી શક્યા તો કાંઈ નહીં, આગલા વર્ષે આપણે ડબલ રીતે ધમાકેદાર નવરાત્રી કરીશું. 100%, આ વખતે જે નવરાત્રીની કમી રહી ગઈ આવતા વર્ષે 100% બધા અમારા શ્રોતા મિત્રોને, દરેકને ખૂબ જુમાવશું અમે નવરાત્રીમાં. સંદીપભાઈ, જે તમે કીધું કે લોકડાઉનમાં તમને રિયાઝ કરવાનો ઘણો સમય મળી ગયો, તો શું તમારા નવા આલ્બમ વિશે કંઈ વાત કરો? હા, ટૂંક જ સમયમાં લગભગ દિવાળીની આસપાસ મારું એક ખૂબ સારું એવું મા બાપનું સોંગ હું રિલીઝ કરવા જઈ રહ્યો છું. અત્યારે એનો પ્રોજેક્ટ ઉપર કામ હાલે છે, અને લગભગ માતાજીની દયા થશે, માતાજીની કૃપા થશે તો નવરાત્રીથી દિવાળીના સમય વચ્ચે દરમિયાન એ આલ્બમ હું રજૂ કરી દઈશ. જેમ કે દર્શક મિત્રો, તમે જાણો છો કે સંદીપભાઈ ફક્ત કચ્છ અને ગુજરાતમાં જ નહીં પરંતુ ગાંધીધામમાં ઓસ્લો નવરાત્રી પણ કરે છે, અને તે સિવાય તેમણે 3 વર્ષ આફ્રિકામાં પણ કંપાલામાં નવરાત્રી કરેલી છે. તો સંદીપભાઈ, તમે નવરાત્રી કરો છો, ગરબા ગાઓ છો, તો દર્શક મિત્રો માટે એક તમારો ફેવરેટ ગરબો થઈ જાય. હા, 100%. ગોકુળમાં રાસ રચાવે, શ્યામ ગોકુળમાં રાસ રચાવે, કાન ગોપીઓને ભાન ભૂલાવે, કાન ગોપીઓને ભાન ભૂલાવે, ઓ માં કાકરડી મારીને સતાવે, કાંકરડી મારીને સતાવે, કાન ગોપીઓને ભાન ભૂલાવે, શ્યામ ગોપીઓને ભાન ભૂલાવે. હે માતા યશોદાનો લાડકો એકાનો, માખણ ચોરી લે છે જઈને છાનો માનો, હે માતા યશોદાનો લાડકો એકાનો, માખણ ચોરી લે છે જઈને છાનો માનો, માખણ ચોરી લે છે જઈને છાનો માનો, આખા ગોકુળમાં રાસ રચાવે, શ્યામ ગોકુળમાં રાસ રચાવે,
कान गोपियो ने भान भुलावे, कान गोपियो ने भान भुलावे। खूब सरस संदीप भाई, आल्बम क्यारे रिलीज करी रहा छो? आल्बम मारू नवरात्रि थी दिवाळी ना वच्चे ना समय गाड़ा मा रिलीज थसे। श्योर, अमे यूट्यूब पर तमारू आल्बम निहाळीशु। तमे आ फिल्म मा केटला समय थी छो? आ फिल्म मा बेन आम तो अमारा बारोट ने एम कहेवाय के बारोट नो दीकरो कोई गढ़वी चारण नो दीकरो घोड़िया मा सूतो होय अने ई रड़तो होय तो पण सूर मा रड़तो, एटले आ तो अमारी घरथूथी ज कहेवाय। पण कम्पलसरी आ लाइन मा हूँ आव्यो छुं छेल्ला छ वर्ष थी आ फील्ड में हूँ जोड़ायो छू अने भगवान की माताजी की खूब दया थी गई है। छ वर्ष थी लोग सारो एवं अभिप्राय आपे छे अने भगवान सारो एवं मने आशीर्वाद आपे छे अने लोकोने मनोरंजन पूरु पाड़तो आव्यो छू। अने भाव थी एक बीजी वस्तु कहूँ कि अमारी त्रण पेढ़ी मारा दादा भजनीक हता, पण ई समय में आवा वाजिंत्रो के आवुं कंई नहोतुं, ई रामसागर पर आराधी भजन करता। एमना पछी मारा पप्पा पण सारा एवा तबलची जेने कहेवाय उस्ताद हता અને મારા મોટા ભાઈ દીપકભાઈ બારોટ એ એમનું ખૂબ જ સારું એવું નામ છે અને ખૂબ સારા એવા ભજનીક કલાકાર છે અને એમના પછી હું, એટલે પરિવારમાં બધા જ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે। અને કહેવાય છે ને કે ગઢવી અને બારોટ સરસ્વતી માતાના પુત્ર તરીકે પણ ઓળખાય છે કે તેમના કંઠમાં જ સરસ્વતી માતાનો વાસ હોય છે। એટલે કહે છે ને કે નાના બાળકને પણ જો ગઢવી કે બારોટનો પુત્ર હોય તો એને કંઈ શીખવવાની જરૂર નથી હોતી। 100%। તો સંદીપભાઈ, સિંગર બનવા માટેની પ્રેરણા તમને તમારા માતા પિતા પાસેથી મળી? સિંગર બનવાની પ્રેરણા તો બેન આમાં એવું તો મારા મોટા ભાઈ છેલ્લા 20 વર્ષથી આ ફિલ્ડમાં છે અને એ ઘણીવાર ઘરે રિયાઝ કરતા આ બધું એમને સાંભળી સાંભળીને જ હું બધું શીખી ગયો છું। પણ હું પહેલાં નારાયણ બાપુ, નારાયણસ્વામી બાપુ પૂજ્ય બ્રહ્મલી નારાયણ બાપુને હું ખૂબ સાંભળતો, એમના ભજનો ખૂબ મેં સાંભળ્યા। અત્યારે પણ હાલમાં પણ હું ક્યાં પણ ભજનમાં જાઉં, કોઈ પણ કાર્યક્રમમાં જાઉં તો નારાયણ બાપુને અચૂક હું યાદ કરતો હોઉં છું અને નાણા બાપુને સાંભળ્યા પછી ભજનની પ્રેરણા જે મનમાં જાગી એ અત્યારે અવિરત ચાલુ પડી છે। અત્યારે પણ નારાયણ બાપુની યાદમાં જ એક ભજન થઈ જાય 100%। પૂજ્ય બ્રહ્મલી નારાયણસ્વામી બાપુ એ એમનો એક પ્રિય રાગ હતો રાગ દરબારી અને એમનું ખૂબ મને પ્રિય ભજન એવું મા ભક્તિ મા ભગવતીનું આરાધના કરતું આદ્ય શક્તિ માધર જે હે જગ જનની હે જગદંબા હે જગ જનની ધૂપ બનો સુગંધ તુલે જે બનુને સુગંધ તુલે જે એ રાખ બનીને ઉડી જાવ દેજે બડું ભલે પણ બાળું ન કોઈને જીવન મારું સુગંધિત કરજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની। ખૂબ સરસ સંદીપભાઈ, તમારા કોઈ આઇડલ કે ગુરુ રહ્યા છે? હા બેન, આઇડલ આમ જોવા જાઓ તો ઘણા વર્ષ પહેલા અમે મિત્ર હતા બધા સાથે ભેગા આણંદની બાજુમાં વાલવડ ગામ અને વાલવડ ગામનું એક ઉજળું નામ જે નામ હું લઈશ કે આજે કોઈ કલાકાર કે કોઈ દીકરી કે દીકરો કે કોઈ વ્યક્તિ એવું નહીં કે એ નામથી પરિચિત નહીં હોય એવા જેને હું દિલથી ગુરુ માનું એવા મારા મિત્ર કીર્તિદાનભાઈ ગઢવી કે એમને ફોલો કરીને મને ઘણા સારા એવા અત્યારે સ્ટેજ મળ્યા છે। કીર્તિદાનભાઈ ગઢવીને હું દિલથી એમને વંદન કરું છું અને એમને ફોલો કરીને મને પણ ખૂબ સારું અત્યારે સ્ટેજ મળ્યું છે। આ સિવાય કોઈ એવી વાત હોય કે જે તમે આ ફિલ્ડમાં આટલા વર્ષોથી છો જે તમને યાદગાર રહી ગઈ હોય તો તે પણ તમે દર્શક મિત્રો સાથે શેર કરી શકો છો? 100% બેન, અમે 2016માં જ્યારે હું પહેલી વખત જ્યારે હું 2015માં આફ્રિકા ગયો હતો ને ત્યારે મારી શરૂઆત હતી, હું પહેલાં ભજન જ ગાતો, ગરબાનો મારો કોઈ વિષય નહોતો। પણ 2015માં ટિંકુભાઈ ભીમાણી અહીંયા ભુજના સિંગર છે અને મારા મોટા ભાઈ પણ છે,
એ મને આફ્રિકા લઈ ગયા પહેલી વખત ખાલી ફરવા માટે એમની સાથે કે તમે હાલો મારી સાથે આફ્રિકામાં. અને ત્યાં જઈને જે મને એમને બધાને ગાતા અને પરફોર્મ કરતા જોયા, અને એ પછી જે શરૂઆત તો બે દિવસ મને તકલીફ પડી ગાવામાં, કારણ કે કોઈ દિવસ મેં એવી રીતે પરફોર્મ કર્યું નહોતું ઊભા ઊભા, હું કાયમ બેસીને હાર્મોનિયમ લઈને ગાતો. અને પછી એમણે મને બે દિવસ એમને જોયા, ને પછી ત્રીજે દિવસથી જે અંદરથી ઉમંગ જે જામ્યો ને, એ દિવસે જે ગાયું હતું ને અત્યારે નથી ગવાતું, કારણ કે એ સમયે જે અંદરથી આત્માનો જે ઉમળકો હતો ગાવાનો, અત્યારે તો હવે કાયમનું થઈ ગયું. પણ જ્યારે જે શરૂઆતમાં જે હતી ને ઉત્સાહ, અત્યારે તો હવે કાયમનું થઈ ગયું એટલે આપણે રોજ પરફોર્મ કરતા હોઈએ, પણ એ સમયે જે પરફોર્મનો આનંદ આવ્યો હતો એ હવે નથી આવતો. જેને આપણે કહીએ ને માસુમિયતથી આપણે ગાતા હોઈએ, આ એ વસ્તુ છે. સરસ સંદીપભાઈ, અહીંયા તમારા દર્શક મિત્રો ભુજમાં, કચ્છમાં પણ છે, તે સિવાય ગાંધીધામમાં પણ તમારા ઘણા બધા ફેન્સ હશે. તમે આફ્રિકામાં પણ નવરાત્રી કરી ચૂક્યા છો 3 વર્ષ, તો તે બધા જ દર્શક મિત્રોને તમે શું સંદેશ આપવા માંગશો? મારા દરેક દર્શક મિત્રો, મારા મિત્રો, મારા ભગવાન દર્શક મિત્રોને અમે ભગવાનનું બિરુદ આપીએ છીએ કે તમે છો તો અમે છીએ. અમારા દરેક દર્શક મિત્રોને એક ખાસ મારી નમ્ર અપીલ કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો દરેક જણ ખાસ ખૂબ સેફટીથી રહેજો, સરકારના ગાઈડલાઈન મુજબ પોતાના પરિવારનું ધ્યાન રાખજો, અને ખૂબ સેનિટાઈઝરનો યુઝ કરજો, હાથ ધોજો અને માસ્કનો ઉપયોગ કરજો, અને પોતાનું રક્ષણ ખાસ કરજો. ખૂબ જ સરસ સંદીપભાઈ, અત્યારે ઘણા બધા કલાકારો છે કે જે અત્યારે ઓનલાઈન નવરાત્રી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તો આવું કોઈ પ્લાનિંગ તમે કરેલું છે? હજી તો બેન અમે કોઈ વિચાર નથી કર્યો, કારણ કે અત્યારે તો અમે દોડાદોડીમાં જ પડ્યા છે, થોડા ઘણા કામ બાકી છે એને દોડાદોડીમાં જ પડ્યા છે. પણ અમારું ગ્રુપ આખું, અમારી ટીમ, સમીર બારોટ મારો સાળો છે, અને અમે બધા આવું કંઈક વિચાર કરી રહીશું. હવે સમીર બારોટ વિચાર કરે છે કે આપણે લાઈવ નવરાત્રી કરીએ, જોઈએ હવે આગળ શું એનું ડિસિઝન આવે છે એની ઉપર આધાર. અત્યારે ઘણા બધા કલાકાર એવા છે કે જે નવરાત્રી હવે સરકારની ગાઈડલાઈન મુજબ થવાની જ નથી, તો ઓનલાઈન નવરાત્રી અથવા વર્ચ્યુઅલ નવરાત્રીનું પ્લાનિંગ કરી રહ્યા છે. એ નક્કી છે કે જે સ્ટેજ પરફોર્મ કરીએ અને જે તાળીઓના ગડગડાટ વચ્ચે જે પરફોર્મ કરવાની જે મજા આવે ને, તે કદાચ ઓનલાઈન કે વર્ચ્યુઅલ નવરાત્રીમાં નહીં આવે. એટલે બધા જ કલાકારો આ વખતે નવરાત્રી તો મિસ કરશે જ, પણ તો પણ આપણે ટ્રાય કરીશું કે ઓનલાઈન નવરાત્રીમાં પણ એટલી જ મજા કરી લઈએ. 100% બેન, નવરાત્રીમાં ભગવાન માતાજીની કૃપાયુ થશે, માતાજીની દયા થશે, તો કાંઈક અમે એવું કરી શકશું કે જે લોકો અમારા ચાહક મિત્રો, અમારા સર્કલ બધા અમને યાદ કરે, એવું કાંઈક કરીને કરવાની ઈચ્છા છે આમ, જેવી માતાજીની દયા. તો ઓનલાઈન નવરાત્રીમાં પણ આપણે એટલી જ મજા કરીશું, તે સાથે જ આપણે છેલ્લે સંદીપભાઈ બારોટનો એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ. 100% તમે શ્યામ થઈને ફૂંકો, તમે શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો.
પછી આવ તૈને આવો મને વાદળી બનાવો મારા શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો ખૂબ સરસ સંદીપભાઈ ચંચળ ન્યૂઝના ખાસ પ્રોગ્રામ મિસ યુ નવરાત્રીમાં આવીને અમારી સાથે જોડાઈને ખૂબ જ સરસ વાતો શેર કરવા બદલ તમારો આભાર હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા મોટાભાઈ સમાન મોટાભાઈ કહો કે મિત્ર કહો કે કોઈ પણ કહો શૈલેષભાઈ જાનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આ જગ્યા બતાવી અને અહીંયા મારો અભિપ્રાય જાણવા માટે અહીંયા મને મોકલ્યો એમને શૈલેષભાઈ જાનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી જય હો તો દર્શક મિત્રો આ હતી ભુજના જાણીતા અને માનીતા જમાઈ અને અમદાવાદના સિંગર સંદીપભાઈ બારોટ સાથે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં થયેલી વાતચીત આશા છે કે આપને ખૂબ જ આનંદ આવ્યો હશે આવી રીતે નેક્સ્ટ એપિસોડમાં આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિની મુલાકાત કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર